हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, राम राम, सीताराम, जय श्री कृष्णा, जय माता जी। ने आज छे केटला मु ત્રીજું નોરતું, તો આજ આપણે પાછા જવાના છે સરકડિયા, અને ત્યાં જે માતાજી છે ને એ માતાજીનો શિંગાર કરવાનો છે। તો અત્યારમાં જો અમે અમારા ગામનું જે ગોલાધરમાં મંદિર આવેલું ને હનુમાનજીનું, ત્યાં અહીં અત્યારે અહીંયા મંદિરે આરતીને એ બધું છે ચાલુ, એ બધું અહીંયા આરતી ને એ બધું પૂરું થાય ને એટલે પછી અમે નીકળવાના છીએ સરકડિયા જવા માટે। તો કીધું હાલો પહેલાં અહીંયા જે માતાજી છે એનો તમને શિંગાર બતાવી દઈ, કારણ કે અહીંયા માતાજીનો આપણે શિંગાર ઓલરેડી કરી લીધો છે રાતે, પણ એનો વિડીયો નહોતો બનાવ્યો કારણ કે માતાજીના શિંગારમાં છે ને એટલો બધો પ્રજ્ઞાને ટાઈમ નહોતો મળ્યો એટલે એને વિડીયો નથી બનાવ્યો, અને હું નહોતો આવ્યો કારણ કે ગામમાં ગરબી થાય તો કીધું હાલો આપણા જેટલા વ્યુઅર્સ છે એને ગોલાધર ગામની ગરબી બતાવું, એટલે હું ગરબીમાં ગયો હતો અને પ્રજ્ઞા અહીંયા શિંગાર કરવા આવી હતી, એટલે એ શિંગાર ને એ બધું થઈ ગયું છે અહીંયા માતાજીનું। અત્યારે આરતી થાય છે, એ આરતી પૂરી થાય પછી હું તમને અહીંયા નવદુર્ગા માતાજીના શિંગારના દર્શન કરાવું, અને પછી આપણે જવાના છે સરકડિયા, જે તમે ઓલરેડી વિડીયો આગળ 2-3 વાર જોયેલો હશે સરકડિયા મંદિરનો, પણ આજે અમે સ્પેશિયલ છે ને માતાજીના શિંગાર કરવા માટે જવાના છે। તો હાલો તમે બધે ભેગા હેલા આવજો અને પાછું જોઈએ કે પાણી કંઈ વધ્યું કે નહીં, કારણ કે વરસાદ હમણાં 2-3 દિવસ ત્યાં બપોર પછી એવો દાબે છે અને વીજળીના કડાકા ને ભડાકા। જોકે આપણે કોમ્યુનિટી પોસ્ટમાં પોસ્ટ મૂકી હતી કે તમારા ગામમાં વરસાદ હોય તો તમે કહો, તેમાં ઘણા બધાના ગામમાં વરસાદ હતો, તો હવે ખબર નહીં કે આ શું કરવાનો હોય વરસાદ, કારણ કે હાથમાં આવેલો મોલ હવે જાય એવી સ્થિતિ છે। એટલે કીધું ત્યાં સરકડિયામાં પાણી કેટલું આવ્યું એ જોઈએ, અને બીજું આજે આપણે આખો દિવસ ત્યાં સરકડિયામાં જ રોકાવાના છીએ, એટલે જો કદાચ પાછળના વિડીયોમાં તો તમને સિંહના હગળ બતાવ્યા હતા અને ત્યારે અમને બીકે લાગી હતી ખરેખર, કારણ કે તમે જોયા જ હશો વિડીયોમાં કે આટલા આટલા મોટા પંજા હતા એના, તો એ સિંહ કેવડો હશે, પણ જોઈએ હાલો આજે આપણે આખો દી રોકાવાના છીએ તો ત્યાં ક્યાંય જોવા મળે કે નહીં, જો જોવા મળશે તો તમને ચોક્કસથી બતાવશું। બાકી વાંદરા અને સાબર ને એવું તો બધું ત્યાં ખૂબ હોય છે, હરણા ને મોર ને ઢેલ ને। તો હાલો હવે આપણે પહેલાં આરતી પૂરી થઈ જાય ને એટલે હું તમને માતાજીના દર્શન કરાવું અને પછી આપણે જાઉં સરકડિયા। તો ફાઇનલી આપણે સરકડિયા મંદિરે પહોંચી ગયા છીએ, અને તમે જુઓ આજનું અહીંયા એટમોસ્ફિયર કેટલું મસ્ત છે, હું જો તમને ફરતો કેમેરાથી બતાવું મજા આવે એવું છે આજનું વાતાવરણ અહીંયા, કારણ કે એકદમ શાંત અને ચોખ્ખું છે હાવ આકાશ ને એ બધું, આજ વરસાદ આવે એવું લાગતું તો નથી પણ છતાંય બપોર પછી નો હોય ત્યાંથી વાદળા આવી જાય છે અને વરસાદ વઘડાટી બોલાવી દે છે। આપણે તમે પાછળના વિડીયોમાં જોયું હતું એમ પાછળ જે મંદિરની પાછળની નદી છે ને ત્યાં એટલું બધું પાણી નહોતું જતું, પણ ગઈકાલે વરસાદ પડ્યો તો આજ ત્યાં પાણી વધી ગયું હે। તો આગળ આપણે એ જોશું ત્યાં એ નદીનું પાણી જોશું, અને તમને અગાઉ કીધું હતું એમ કે સરકડિયા મંદિરે માતાજીનો આપણે શિંગાર કરવાનો છે નવરાત્રિ હે, તો પ્રજ્ઞા અત્યારે એ શિંગારનું ને એ બધી કરે છે માતાજીને, તો આગળ હું તમને એ બતાવીશ, પણ પહેલાં અત્યારે તમે જોઈ લો આ જંગલ આખું, અને જો અહીંયા પાછળ આ છે ને ગિરનાર છે, ગિરનારની વચ્ચોવચ આ જગ્યા આવે, અને બાકી જો આ બધું કામ અહીંયા ચાલુ છે પણ અત્યારે તો આ શું કહેવાય વરસાદના હિસાબે બધું બંધ રાખ્યું છે, અને હમણાં આપણે જો અહીંયા અગાસી દેખાય ને એ અગાસી ઉપર જઈશું ને ત્યાંથી હું તમને છે ને બધો વ્યૂ બતાવીશ કે જંગલનો વ્યૂ કેવો દેખાય છે। તો હાલો પહેલાં હું તમને છે ને અહીંયા પ્રજ્ઞા માતાજીનો શિંગાર કરે ને એ હું બતાવું, અને પછી આપણે જઈએ અગાસી ઉપર। અહીંયા જો આ પ્રજ્ઞા છે ને માતાજીનો શિંગાર કરે છે, તો બોલો પ્રેમથી બોલો જય માતાજી, પ્યાર સે બોલો જય માતાજી, ભીનું હોય છે તો
तो हालो हवे है ना માતાજીનો શિંગાર પૂરો થઈ જાય ને પછી હું તમને પાછા દર્શન કરાવીશ. આપણે અત્યારે જઈએ અગાસી ઉપર અને ત્યાંથી હું તમને આખો વ્યૂ બતાવું આ જંગલનો. જોઈએ આ ગિરનાર આ ઉડે ને શું તમે કહ્યું, અમે તો વાણિયા કહીએ આ ઉડતાવી ને એટલે હજી વરસાદનું આકર્ષણ છે એવું કહેતા હોય. એટલે જો હજી આ વાણિયા બહુ ઉડે છે અહીંયા એટલે હજી વરસાદ તો આવશે જ ને. જો આ સામે દેખાય ને બધું ગિરનાર જ છે ને. આ બાજુ જે આપણે નીચેથી હમણાં હું બતાવતો હતો પાછળનો ગિરનાર ને એ બધું, આ એ મેદાન છે જો, એ એકદમ પાકું મેદાન છે અહીંયા. ને ઓલી જગ્યાએ જો સામે છે ને સાબર આવે છે પણ અત્યારે તો નથી કારણ કે હમણાં કંઈ ખાવા પીવાનું મળતું નથી કારણ કે માણસો એટલા આવતા નથી. નકર ને એક જબરદસ્ત મોટું સાબર હોય છે તો એ જોવા મળત આજ, પણ જોઈએ હવે આવે છે કે નહીં આજ તો. બાકી જોઈ લે વાણિયા બહુ ઉડે અહીંયા જો, એટલે આ વરસાદનું આકર્ષણ છે. અહીંયા જો સોલારની પ્લેટો મૂકેલી છે કારણ કે અહીંયા જંગલમાં તો લાઇટ તો ના હોય એટલે સોલારની પ્લેટો મૂકી છે એટલે રાત્રે થોડું ઘણું અંજવાળું થાય અને પંખા હાલે. અહીંયા છે પછી જો બીજી વાં લગાવેલી છે. બાકી તમે આ બધું રામેશ્વર મહાદેવનું મંદિરના દર્શન કરેલા છે, વાં આપણે હનુમાનજી મહારાજના દર્શન અગાઉના વિડીયોમાં કરેલા જ છે. છતાંય હાલો આજે હું તમને પાછા મહાદેવજીના દર્શનની કરાવું અને હનુમાનજીને દર્શન કરાવું કારણ કે આપણે અગાઉના વિડીયોમાં દર્શન કરાવેલા જ છે બધા. તો આ છે રામેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. હનુમાનજીના દર્શન કરી લો. બોલો બજરંગબલી મહારાજની જય. ફાઈનલી શિંગાર થઈ ગયો છે માતાજીનો સરકડિયા વાળા. આપણે ગોલાધર વાળા માતાજીનો તો શિંગાર તમને બતાવ્યો અગાઉ. આ છે સરકડિયા મંદિરે જે માતાજીની મૂર્તિ છે ને ત્યાંનો શિંગાર છે. હાલો તો હરિહર નો ટાઈમ થઈ ગયો છે જો, પાછળ બધા ગોઠવાઈ ગયા છે. એકબીજાની કોઈ રાહ નથી જોતો, એના હાથમાં જે આવી ખાવા વર્ગી ગયો હે. જો અહીંયા મારા હર્ષુખ બાપુ હે, તમે અહીંયા સરકડી આવો તો હર્ષુખ બાપુને તમારે ખાસ મળવાનું. એ આ જગ્યાને આપણે હે ને આગામી મહત્વ છે હવે તો. અને જો આ પંડિતજી હે, તમારે ગમે એટલા માણસોનું જમવાનું બનાવ્યું તો આ પંડિતજીને તમારે કહેવાનું, એ બનાવી દેશે. આપણે જો અહીંયા તેજા બાપુ આ ને અહીંયા જો આ હર્ષુક બાપુ હે, વાં પ્રજ્ઞા હવે જોઈ લો એ કે તમે બધે વિડીયો ઉતારો હું ખાવા માંડું. હાલો તો હરિહર નો ટાઈમ થઈ ગયો, આપણે હરિહર કરી લઈએ હવે બરોબર ને પંડિતજી? બરાબર છે બરાબર. આ વખતે ગાડી લઈને આવ્યા હતા જોઈ લ્યો, ખબર ખબર એક ગઈ અને અહીંયા ધવલ સારું ને સારું જોઈ ને ભાણા તો જો આમાં અને વાં જો આ જોજો હું પડી હતી જગ્યા છે વાં હું વહી જાઉં પેલા કે જોજો પડને આમાં થોડું છે.
ખોડિયર ગુનેથી જો સામે દેખાય છે તો ઓલ ને દેજો ભાઈ એ ગાડી કાઢે છે નીચે ઉતારે છે કારણ કે આ વખતે અમે બાઇક લઈને જ ગયા હતા અને આ પાણી છે એટલું ટપાળવાનું એને હવે જોઈએ શું થાય ધવલ વાટવાના જોઈ લઈ કરે હિંમત તો અમારી પાસે જ ભરી છે એવું લાગે છે અમને કે આમાં કોઈ ગાડીનું સાહસ ન કરે પણ અમારે કોઈ સમજે નહીં જાવું તો કે ગાડી લઈને જ જાવું હાલી નહીં એટલે એવું છે બધું હવે હું આ પાણી ટપી જાઉં જો અને વરસાદ ગાજે છે એટલે વરસાદ આવે નહીં પહેલાં કીધું આપણે પાટોળ કોઠાથી બહાર નીકળી જઈએ તો જંગલની બહાર વહી આવીએ ને તો આપણે વાંધો ન આવે સેફટી રહી આપણી અહીંયા જો આજે પાછા સિંહના હગડ જોવા મળ્યા હે જો હા પંજા જોવો તમે એના કેવડા મોટા મોટા હે અહીંયાથી આમ સીધું આપણા જે સરકડીએ જઈએ ને રસ્તો ત્યાં રસ્તામાં અમને ઘણી જગ્યાએ જોવા મળ્યા અત્યારે અમે સરકડીએથી રિટર્ન થઈ ગઈ એટલે એ બાજુ જ ગયા અને સિંહ ને સિંહણની જોડી છે એવું કહેતા હતા બે ભેગા જ છે અને જોઈ લો પાણી દેખીને આ હે ને ભૂરાઈ જ થઈ છે સાવ જો અને આ અમારે હે સરકડીયાના મહંત ભાવિ મહંત તેજસદાસ બાપુ આની પણ યુટ્યુબ ચેનલ છે શું નામ છે બોલી જાવ તો સરકડીયા હનુમાનજી મંદિર ગિરનાર સરકડીયા હનુમાનજી મંદિર ગિરનાર ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમને એમાં છે ને નવું નવું તો જાણવાનું જોવાનું મળશે પણ મંદિર વિશેની ખાસ અપડેટ તમને એમાં જાણવા મળશે એ સરકડીયા મંદિર અને ગોલાધર મંદિરનું પરિક્રમા છે પ્રોગ્રામ ગમે એવું હોય ગુરુ પૂનમ હનુમાન જયંતિ તહેવાર ઉપર ટ્રાફિક રસ્તા વરસાદ બધું જોવા મળશે
અને આયરે આયરે ત્યારે ત્યારે જો જનાવર મંદિર આવે છે તો બતાવશું, બાકી રોડ ઉપર નહીં. રોડ ઉપર નહીં, મંદિરે આવે જનાવર તો જો. આમ અભયારણ છે ને, અભયારણ્ય માં ન બતાવી શકીએ આપણે. મંદિર ની અંદર ગ્રાઉન્ડ માં આવ્યા હોય તો બતાવી શકીએ. એટલે તમે બધા સબસ્ક્રાઇબ કરજો, મંદિર ની અંદર આવે તો બતાવી. અત્યારે આપણે જોવા તો મળ્યા છે, આગળ સવારે જ હતા, સવારે ગયા. સરકડિયા હનુમાનજી મંદિર ગિરનાર. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો બધાય. અને અહીંયા જો આને છે ને, પહેલાં તો નાહવાની બીક એવી લાગતી હતી કે ત્યાં ઉપર આમ મેહુલિયો ગાજે છે અને એક બાજુ એને નાહવું હતું, તો બે ભેગું તો ક્યાંથી થાય? પછી હવે બીક મૂકી પડતી કેવું આવે, ના જો આ સામે દેખાય ને એ ખોડિયાર માતાજીનું સ્થાનક છે અને આ આખો વિસ્તાર ખોડિયાર ગુનાક તરીકે ઓળખાય છે. અને જોઈ લો આ વરસાદના હિસાબે અત્યારે આ રસ્તો ક્યાં છે ને એ જ ખબર નથી પડતી, એટલો બધો વરસાદનું પાણી અહીંયા આવ્યું હતું. તમને આના અગાઉના વિડીયોમાં અમે બતાવ્યું હતું, જોઈ લો આ ઝાડવા હચોડા બટકાવી નાખ્યા છે અને આ વાળી નાખ્યા, જો આ મોટા મોટા ઝાડ. આ પાણીની તાકાત કેવડી છે તમે વિચારો ખાલી. આ જે પાણા હામાં દેખાય ને એ નીચે નમાવી દીધા છે. એ પાણા તો કેવડા વજનવાળા હોય કારમિલના. આ તાકાત વાળું કહેવાય, જો અડી કામ ઊભું હોય. બાકી આજુબાજુમાં સફાઈઓ થઈ ગયો, વેચમાં રહી ગયો ને, એટલે પાણી આમ નીકળી ગયું બે બાજુથી. જો વા આપણી ઓલી ગાડી પડી ને, આ પેલી ને બીજી એની ઓલી બાજુ ભૂંગરા પડ્યા. એ ભૂંગરા અહીંયા હતા આ જગ્યાએ.